વાહલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે વિષય ચિત્રકામ, એમ આપણે આ ડ્રોઈંગની જે પ્લેન બુક છે એમ આપણે ચિત્ર દોરવાનું છે. તો સૌ પ્રથમ તમારે આવી રીતે પેન્સિલ અને સ્કેલની મદદથી આવી રીતે બોર્ડર કરી દેવાની છે પેજ પર. આપણે કયું ચિત્ર દોરીશું બાળકો? તો ચિત્રનું નામ તમારે અહીં ઉપર લખવાનું છે. તો આપણે દોરીશું પતંગ એવું. કયું ચિત્ર દોરીશું બાળકો? પતંગ એવું. તો તમારે આવી રીતે અહીંયા પતંગિયું લખી દેવાનું છે. હવે આપણે પતંગિયું દોરવાની શરૂઆત કરીએ બાળકો. તો બાળકો, સૌ પ્રથમ આપણે અહીંયાથી આવી રીતે કર્વ કરીશું, પછી સામે બીજી બાજુ એવી રીતે તમારે કર્વ કરી દેવાનો છે થોડી જગ્યા રાખીને. પછી અહીં આપણે આ લંબગોળ આકાર છે એ દોરી દેવાનો છે આવી રીતે. બાળકો, તમારે પેન્સિલથી આછું આછું દોરવાનું છે. ખોટું દોરાય તો આપણે ઇરેઝ કરવું હોય તો આપણે ઇરેઝ કરી શકીએ અને પાછળથી ગંદું નહીં દેખાય. હવે આપણે પતંગિયાની આ જે પાંખ આવે એ દોરીશું બાળકો. જો આવી રીતે તમારે આછી આછી દોરવાની છે બાળકો. તમારે પેન્સિલ ઉપર વજન નથી દેવાનું. હવે આપણે બીજી બાજુ પણ દોરી દઈએ એવી રીતે. જુઓ બાળકો, આવી રીતે બંને બાજુ તમારે પતંગિયાની પાંખ દોરી દેવાની છે. હવે આપણે શું દોરીશું બાળકો? હવે આપણે વચ્ચે ડિઝાઇન કરીશું. એ કેવી રીતે કરીશું બાળકો? જુઓ બાળકો, આવી રીતે તમારે ડિઝાઇન કરવાની છે. પછી અહીંયાથી નખ જોઈન્ટ તમારે આવી રીતે બીજી ડિઝાઇન કરી દેવાની છે બાળકો. હવે સેમ આવી ડિઝાઇન આપણે સામેની બાજુ પણ દોરવાની છે બાળકો. હવે અહીંયાથી નખ જોઈન્ટ તમારે બીજી ડિઝાઇન દોરી દેવાની છે બાળકો. બાળકો, હવે આપણે બટરફ્લાયની આંખ દોરી દઈશું. એ તમારે આવી રીતે લંબગોળ આકારમાં દોરવાની છે બાળકો. બટરફ્લાયનું આ ઉપરનું જે આવે એ દોરી લઈએ આવી રીતે. જો આ દોરાઈ જાય પછી આપણે વચ્ચે આવી રીતે કરી દેવાનું છે બાળકો. કહું જો બાળકો, આ આપણું પતંગિયાનું ચિત્ર કમ્પ્લીટ થઈ ગયું છે. તમારું પણ કમ્પ્લીટ થઈ ગયું હશે. તમે પણ મારી સાથે દોરતા હતા ને બાળકો ચિત્ર? જો બાળકો, આ રીતે તમારું ચિત્ર દોરાઈ જાય પછી તમારે પેન્સિલેથી આવી રીતે બટરફ્લાય ડાર્ક કરી દેવાનું છે બાળકો. જો આવી રીતે, આવી રીતે તમારે આખું બટરફ્લાય ડાર્ક કરી દેવાનું છે. હવે જો બાળકો, મેં તમને અહીં આ પતંગિયું છે એ તમને ડાર્ક કરીને બતાવેલું છે. તમારે આવી જ રીતે આખું પતંગિયું ડાર્ક કરી દેવાનું છે. હવે આપણે આના પછીના વિડીયોમાં મળીશું બાળકો.